નમસ્કાર, વિજ્ઞાન ગુજરાતીના ધર્મચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલ અધિક મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ભગવાન ભોલેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય હોય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરે છે. જો તમે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરશો તો ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે. તો આવો જાણીએ શ્રાવણમાં રાશિ મુજબ કેવી રીતે કરશો પૂજા. મેષ રાશિ. મેષ રાશિના જાતકો બીલીપત્ર, લાલ ચંદન અને લાલ ફૂલથી ભગવાન ભોલેનાથની પૂજા કરે. ગુલાબ જળમાં થોડો ગોળ નાખીને શિવજીને અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો શ્રાવણમાં તમારી રાશિના લોકો ગાયના દૂધ, દહીં, સફેદ ફૂલ, ગંગાજળ વગેરેથી શિવજીની પૂજા કરે. કેવડા અને દહીંથી શિવલિંગનો અભિષેક કરો. મા મૃત્યુંજયના મંત્રનો જાપ કે ઓમ નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો શ્રાવણ મહિનામાં માંગ, ધતુરો, કુશ, મગ, દુર્વાથી ભગવાન ભોલેનાથની પૂજા કરો. પાણીમાં દહીં મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. શેરડીનો રસ પણ તમે અર્પિત કરી શકો છો. અને ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલ કાલમ કૃપાલમ ઓમ નમઃ મંત્રનો જાપ કલ્યાણકારી રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો શ્રાવણમાં ભગવાન શિવને સફેદ ફૂલ, ચંદન, અત્તર, ગાયનું દૂધ, ભાંગ વગેરે ચડાવે. ઘીથી રુદ્રાભિષેક કરો. ઓમ ચંદ્ર મૌલેશ્વર નમઃ મંત્રનો જાપ તમારા માટે શુભ ફળદાયી રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો શ્રાવણ મહિનામાં પાણીમાં ગોળ ભેળવીને ભોલેનાથનો અભિષેક કરો. મદારનું ફૂલ, ઘઉં, લાલ ફૂલ ચડાવો. ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલમ કાલમ કૃપાલમ ઓમ નમઃ મંત્રનો જાપ કરો. પૂજા સમયે મહાદેવ સામે ઘીનો દીવો પ્રગટાવો. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની ભાંગ, બેલપુત્ર, દુર્વા, સોપારી, ધતુરો, ગંગાજળ વગેરેથી પૂજા કરવી જોઈએ. શેરડીનો રસ પણ ચડાવી શકાય છે. તમારા માટે પણ એક ફળદાયી મંત્ર છે. ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલમ કાલમ કૃપાલમ ઓમ નમઃ. તુલા રાશિ. તુલા રાશિના જાતકો શ્રાવણ માસમાં કન્યા રાશિના જાતક શિવજીને સફેદ ચંદન, ગંગાજળ, દહીં, મધ, શ્રીખંડ વગેરે ચડાવો. ભગવાન શિવને અત્તરથી અભિષેક કરો અથવા ગંગાના જળમાં ચંદન મિશ્રિત કરો. ગાયના દૂધમાં સાકર મિક્સ કરીને ભોલેનાથને ચડાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમારું કલ્યાણ થશે. વૃશ્ચિક રાશિ. ભગવાન ભોલેનાથને શ્રાવણ માસમાં લાલ ગુલાબ અથવા કોઈ પણ લાલ ફૂલ, બેલપત્ર અર્પણ કરો. તેમને માટે પંચામૃત બનાવીને શિવલિંગ પર અભિષેક કરો. ઓમ હોમ ઓમ જુમ સહ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. ધનુરાશિ. શ્રાવણ માસમાં ભગવાન શંકરને પીળા ફૂલ અથવા પીળા ગુલાબ, પીળા ફૂલોની માળા, બીલીપત્ર, પીળા ચંદન, સાકર અર્પણ કરો. ગાયના દૂધમાં હળદર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. ચણાના લોટની મીઠાઈનો ભોગ લગાવો. ઓમ નમઃ શિવાય ગુરુદેવાય નમઃનો જાપ કરો. શિવજી તમને આશીર્વાદ આપશે. મકર રાશિ. તમારી રાશિના લોકોએ શિવજીને નીલકમલ કે નીલા ફૂલ, બીલીપત્ર, શમીના પાન, ભાંગ ધતુરો વગેરે ચડાવવા જોઈએ. નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરો. અડદની દાળથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. ઓમ હોમ ઓમ ઝુમ સહ મંત્રનો જાપ કરો. દેવોના દેવ મહાદેવ તમારી રક્ષા કરશે. કુંભ રાશિ. શ્રાવણ મહિનામાં તમે ભગવાન શિવને ભૂરા રંગના ફૂલ, શમીના પાન, શેરડીનો રસ વગેરે ચડાવો. તલના તેલથી મહાદેવનો અભિષેક કરો. અડદથી બનાવેલી મીઠાઈ અર્પિત કરો. ઓમ હોમ ઓમ ઝુમ સહ મંત્ર તમારા માટે લાભકારી રહેશે. મીન રાશિ. મીન રાશિના જાતકોએ શ્રાવણમાં શિવની પૂજા કરવા માટે પીળા ફૂલ, શેરડીનો રસ, કેસર અથવા કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરવો જોઈએ. નાગ કેસર અને પીળી સરસવ પણ ચડાવી શકાય છે. દહીં અને ચોખા અર્પણ કરો. ઓમ નમઃ શિવાય ગુરુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.